कोरोना महामारी वच्चे श्रावण मास शुरू थई गयो छे अने कोरोना वायरस ने लई आ वर्षे मंदिरो बंद होवाथी शिव भक्तों ने शिवजीनी पूजा करवामां मुश्केली पड़ी रही छे। त्यारे आजे आपणे एक एवा शिव भक्तथी रूबरू थवा जई रह्या छीए के जेने मंदिरो बंद थता पोताना ज खेतर उपर शिवलिंग बनावीने शिवजीनी आराधना शुरू करी दीधी अने अत्यारे आ व्यक्ति समग्र विश्वने कोरोना मुक्त करवा माटे भगवान भोळेनाथनी दिवसना 14 कलाक पूजा करी रह्या छे। आ छे ડીસાના યુવા બિલ્ડર પીએન માળી। ડીસા તાલુકાના રાણપુર ગામના વતની પીએન માળી ભગવાન ભોલેનાથના ભક્ત છે। દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન તેઓ મંદિરમાં પહોંચીને શિવજીની પૂજા કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ભગવાન શિવની પૂજા જે મંદિરોમાં થાય છે તે મંદિરો બંધ કરી દેવામાં આવતા પીએન માળીએ તેમના જ ખેતરમાં શ્રાવણ મહિનામાં શિવજીની પૂજાનો આરંભ કર્યો છે। પોતાના ખેતરમાં 15 બ્રાહ્મણોને બોલાવી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી અત્યારે તેઓએ પાર્થિવ પૂજાનો આરંભ કર્યો છે। અત્યારે પીએન માળી તેમના ખેતરમાં 1.25 લાખ શિવલિંગ બનાવીને દરરોજ તેના પર અભિષેક કરે છે, લઘુરુદ્ર યોજી તેમાં આહુતિ આપે છે અને વિશ્વ કોરોના મુક્ત બને તે માટે શિવજીને પ્રાર્થના કરી રહ્યા છે। સવારના 6 વાગે શરૂ થતી આ પૂજા વિધિ રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે અને આ પૂજા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ચાલુ રહેશે। આપણા હિન્દુ ધર્મનો શ્રાવણ માસ મહિનો છે, એનું શિવજીનું ખૂબ મહત્ત્વ છે અને અહીંયા આગળ આપણે આખા દેશની અંદર શિવજીની શ્રાવણ માસમાં ખૂબ મોટી પૂજા થાય છે। આ બધી કોરોનાની મહામારીના કારણે શિવજીની પૂજાના કારણે કોઈ જગ્યા મંદિરો કોરોનાના કારણે મહામારીના કારણે ખુલ્યા નથી, તો અમે અમારા ફાર્મ ઉપર મારા પરિવાર સાથે અહીંયા અમે 1.25 લાખ શિવલિંગ બનાવવાનું એક સંકલ્પ લીધો છે, 1.25 લાખ બીલીપત્ર ચડાવવાના અને 1.25 લાખ જાપ કરાવું છું। આવી કોરોનાની મહામારીના કારણે આપણો આખો દેશ જલ્દી આ પ્રોબ્લમમાંથી બહાર આવે એના માટે અમે શિવજીની અહીંયા પૂજા કરી રહ્યા છીએ। આગળ જ્યારે લોકડાઉન થયું ત્યારે બધી પ્રોબ્લમમાં થયા, તેમાં મેં સારી એવી કીટો બી અહીંયા વિતરણ કરી હતી અને આ બધું અત્યારે જિલ્લાની અંદર કે આખા વિશ્વની અંદર કોરોનાની મહામારી છે એના કારણે અમે અહીંયા શિવજીની પૂજા અને આરાધના અને અહીંયા જાપ કરી રહ્યા છીએ। આપણા શાસ્ત્રોમાં પાર્થિવ પૂજાનું વિશેષ મહત્વ છે અને અત્યારે માટી, છાણ, માખણ અને ગંગાજળનો ઉપયોગ કરી દરરોજના લગભગ 5000 શિવલિંગ બનાવીને પીએન માળી તેની પર દૂધ અને ગંગાજળનો અભિષેક કરી રહ્યા છે અને આ નિત્યક્રિયા આખા માસ દરમિયાન ચાલુ રહેશે, જેથી સમગ્ર માસ દરમિયાન 1.25 લાખ શિવલિંગ બનાવીને તેના પર અભિષેક કરવામાં આવશે। વાગરથા વિવ સંપ્રક્તો વાગરથા પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો। પીએન સાહેબને માળીને ત્યાં એક માસ પર્યંત અતિ પવિત્ર એવા શ્રાવણ માસની અંદર 15 ભૂદેવો દ્વારા શ્રી પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ, 1.25 લાખ આ મહામૃત્યુંજય જપ, 1.25 લાખ પાર્થેશ્વર પૂજા અને 1.25 લાખ બિલીપત્રનું આયોજન સાહેબશ્રીએ કરેલું છે અને સાહેબશ્રીનો ઉદ્દેશ એ છે કે વિશ્વની અંદર જે કોરોના મહામારી ચાલે છે એનો વિધ્વંસ થાય અને ભગવાન મહાદેવની કૃપા દરેક જીવ ઉપર બની રહે અને દરેક જીવનું કલ્યાણ થાય એ માટે આ માસ પર્યંત બધા ભેગા મળી અને ભગવાનની ભક્તિ કરી રહ્યા છે અને દરરોજ સવારે 6 વાગે ઉઠી અને સાંજના 6 વાગ્યા સુધી 5100 પાર્થેશ્વર લિંગ અને બનાવી માટી અંદરથી બનાવી ઓમ નમઃ શિવાય મંત્ર બોલી દરેક ભૂદેવો એક એક લિંગ બનાવી એના ઉપર અક્ષત પૂજા કરી અને છેલ્લે ભગવાનનું જે યંત્ર દોરી અને એ ભગવાનની પૂજા થઈ રહી છે। સાંજે 5100 મહાલિંગ બનાવે છે, 5100 બિલીપત્ર, 5100 મહામૃત્યુંજય જપ અને મહાભગવાન મહાદેવનો લઘુરુદ્ર જે પ્રયોગ કહેવાય એ લઘુરુદ્ર 11 ભૂદેવો દ્વારા આ થઈ રહ્યો છે। આ માસ પર્યંત આ સુંદર મજાનું આ આયોજન સાહેબ દ્વારા આ થઈ રહ્યું છે। વિશ્વ કલ્યાણ માટે પીએન માળી દ્વારા મંદિરો બંધ હોવા છતાં પણ પોતાના ખેતરમાં કરવામાં આવી રહેલી પૂજા પ્રશંસનીય છે, પરંતુ પીએન માળીએ અગાઉ લોકડાઉનમાં પણ બનાસકાંઠા જિલ્લાના હજારો જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ બની ચૂક્યા છે અને હંમેશા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહેતા પીએન માળી દ્વારા અત્યારે દિવસના 14 કલાક સુધી જન કલ્યાણ માટે કરવામાં આવી રહેલી આ પૂજા અને આરાધના ખરેખર ખૂબ જ સરાહનીય છે।